બાદ સાંજે પ્રચાર પડઘમ થશે શાંત. પાટણમાં પ્રધાનમંત્રી મોદી જનસભા સંબોધિત કરશે. સાણંદમાં અમિત શાહનો રોડ શો. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ મેદાને. તો છેલ્લી ઘડીનો જે પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે, ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પાટણની 3 લોકસભા બેઠકોને કવર કરશે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા ખાતે આ એક જનસભાને સંબોધિત કરશે. તમામ લોકોને મેસેજ આપવાની અને તમામ લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ લીડ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે થઈને જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. તો એક તરફ પાટણમાં પીએમ મોદી, બીજી તરફ અધ્યક્ષ અમિત શાહ કે તેઓ સાણંદ ખાતે એક રોડ શો યોજશે. ખૂબ જ મહત્વપૂર્ણ આ રોડ શોને માનવામાં આવી રહ્યો છે. લોકો વચ્ચે જઈને લોકોને એક મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે કે લોકો, અમિત શાહ જો આ બેઠક પર આવી જશે તો લોકોને તેનો વધુમાં વધુ લાભ થશે. સાણંદની પરંપરાગત બેઠક ભાજપની છે. ભાજપને આ બેઠક પર કોઈપણ પ્રકારનો રિસ્ક નથી લાગી રહ્યો, પણ તો પણ લોકો વચ્ચે જઈને વધુમાં વધુ લીડ વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા એવા નેતાઓ આજે વિવિધ સ્થળે સભાઓ ગજવશે. કોણ ક્યાં સભા ગજવશે તેની વાત કરીએ તો ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ વડોદરામાં કોંગ્રેસનો પ્રચાર કરશે. હાર્દિક પટેલ જામનગરમાં જાહેર સભાને ગજવશે. સાથે જ અશોક ગેહલોત ડીસામાં અને શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાં જાહેરસભા યોજીને છેલ્લી ઘડી સુધી લડી લેવાનો પ્રયાસ કરશે.